ફ્રેન્ડ આજે છે સત્તાવીસ ઓક્ટોબર અને સત્તાવીસ ઓક્ટોબર બે હજાર બાવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના આ આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ સત્તાવીસ ઓક્ટોબર બે ક્વેશ્ચન નંબર વન છે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મેં વાત થઈ છે અહીંયા યુનાઇટેડ નેશન્સની સંયુક્ત રાષ્ટ્ર હવે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ચોવીસ ઓક્ટોબરના રોજ થઈ હતી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ બરાબર સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ છે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના રોજ અને એના યાદમાં જ આ દિવસ મનાવવામાં આવે છે મિત્રો હાલમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ કોણ એન્ટોનિયો ગુટેરસ ભારત આવ્યા હતા બરાબર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ ભારત આવ્યા હતા અને આના માટે આ દિવસ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના રોજ એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે તો યુનાઇટેડ નેશન્સ ડે મનાવવામાં આવ્યું છે હાલમાં નેક્સ્ટ હાલમાં વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન ડે ક્યારે મનાવવામાં આવ્યો વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન ડે ક્યારે મનાવવામાં આવ્યો તો પણ એ મનાવવામાં આવ્યો છે ચોવીસ ઓક્ટોબરના રોજ જ વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન ડે મનાવવામાં આવ્યો પણ હવે ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં ચોવીસ ઓક્ટોબરે જ વિશ્વ પોલિયો દિવસ પણ મનાવાયો તેવીસ ઓક્ટોબરે તિલ દિવસ અને આયુર્વેદ દિવસ મનાવાય બાવીસ ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય હકલાહટ જાગૃતતા દિવસ એકવીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ વીસ ઓક્ટોબરે વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ ડે અને રાષ્ટ્રીય એકતા દિવસ સત્તર ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મૂલન દિવસ સોળ ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસ પંદર ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ અને ગ્રામીણ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ ચૌદ ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ઈ કચરા દિવસ મનાવવામાં આવ્યો છે નેક્સ્ટ છે હાલમાં કયા દેશને ઉચ્ચ જોખમવાળા દેશોની લિસ્ટમાં સામેલ કર્યો છે હવે ઉચ્ચ જોખમવાળા દેશો એટલે કે બ્લેક લિસ્ટમાં શોર્ટમાં આપણે કહીએ આપણી ભાષામાં તો બ્લેક લિસ્ટમાં સામેલ કર્યો છે હાલમાં મિયાનમાર દેશને બરાબર મિત્રો હાલમાં એફએટીએફે ચાર વર્ષ પછી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર પણ કાઢ્યો છે બરાબર હવે વાત કરીએ એફએ ટીએફની તો એફએટીએફની સ્થાપના નાઇન્ટીન એટી નાઇનમાં થઈ હતી હેડક્વાર્ટર પેરિસ ખાતે આવેલું છે એના પ્રેસિડેન્ટ છે હાલમાં ટી રાજા કુમાર લીલી ઝંડી બતાવી છે તો હાલમાં જીતુ વાઘાણીએ જીતુભાઈ વાઘાણી આપણા શિક્ષણ મંત્રી છે એમણે ભાવનગર અમદાવાદ સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનને લીલી ઝંડી બતાવી શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ડુડે એક વર્ષનું કરંટ અફેર્સ સાથે કોમનવેલ્થ ગેમ્સ ઓલિમ્પિક પેરાલિમ્પિક્સ નેશનલ ગેમ્સ

બાવીસ હજાર ચારસો કરોડ રૂપિયા નિવેશ કરશે તો હવે એ કરશે ઉત્તર પ્રદેશ સોરી રાજસ્થાન રાજ્યમાં રાજ્યમાં જેક્સન ગ્રીન રાજસ્થાન માટે કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરશે ફ્રેન્ડ વાત થઈ છે હવે રાજસ્થાનની તો રાજસ્થાનના સીએમ છે અશોક ગેહલોત રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્ર અને કેપિટલ છે જયપુર હાલમાં પાંચમો દક્ષિણ એશિયાઈ ભૂવિજ્ઞાન સંમેલન જયપુરમાં શરૂ થયું અડાણી ગ્રીન્સે દુનિયાનો સૌથી મોટો પવન અને સૌર ઉર્જા પ્લાન્ટ રાજસ્થાનમાં શરૂ કર્યો રાજસ્થાનમાં પાંચસો નવી ઇન્દ્રા રસોઈને શુભારંભ કરવામાં આવ્યો છે રાજસ્થાન હાઈકોર્ટના ચાલીસમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે જસ્ટિસ પંકજ મિત્તલ નેક્સ્ટ હાલમાં બે હજાર બાવીસ યુનાઇટેડ સ્ટેટ્સ ફોર્મ્યુલા વન ગ્રાન્ડ પ્રિક્સ કોને જીતી છે તો વાત થઈ છે વર્ષ બે હજાર બાવીસમાં યુનાઇટેડ સ્ટેટ્સ ફોર્મ્યુલા વન ગ્રાન્ડ એ છે ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામ હાલમાં કયો દેશ ચીનને પાછળ મૂકીને ભારતનો ત્રીજો સૌથી મોટો નિર્યાત બજાર બન્યો છે તો હવે ભારતમાં સૌથી વધારે નિર્યાત જે છે એમાં ચીન પાછળ મુકાઈ ગયો છે અને ત્રીજા નંબર પર આવી ગયું છે નેધરલેન્ડ કયો દેશ આવી ગયો નેધરલેન્ડ ત્રીજા નંબરે આવી ગયું છે ફ્રેન્ડ વાત કરીએ નેધરલેન્ડ નેધરલેન્ડ નું કેપિટલ છે એમ્સ્ટરડમ કરન્સી છે યુરો અને પીએમ છે હાલમાં માર્ક રૂટ એના પછી હાલમાં FJ VNA એ કયા રાજ્યમાં 75 મેગા વોટની સોર ઊર્જા પરિયોજના શરૂ કરવાની જાહેરાત કરી છે તો એસ SJVNA કયા રાજ્યમાં 75 મેગા વોટની સોર ઊર્જા તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે માં ઉત્તર પ્રદેશ રાજ્યમાં ફ્રેન્ડ વાત કરીએ ઉત્તર પ્રદેશ તો ઉત્તર પ્રદેશના સીએમ છે હાલમાં યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ જે ગોમતી નદીના કિનારે આવેલું છે હાલમાં ઉત્તર પ્રદેશમાં આયુષ્યમાન ઉત્કૃષ્ટ પુરસ્કાર બે હજાર ઉત્તર પ્રદેશ સરકારે માતૃભૂમિ યોજના પોર્ટલ લોન્ચ કર્યો ઉત્તર પ્રદેશ સરકારે સોલર ટોપ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે યુપીમાં પહેલી વખત મહિલા પીએસસી બટાલિયન બનાવવાની જાહેરાત થઈ છે હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે એસસી એસ ના આરક્ષણ વધારવાવાળા બિલને મંજૂરી આપી છે કયા રાજ્યના રાજ્યપાલે એસસી એસ ના આરક્ષણ વધારવાળા બિલને મંજૂરી આપી તો ફ્રેન્ડ કર્ણાટક રાઈટ આન્સર થશે આમાં વાત કરીએ કર્ણાટક તો કર્ણાટક સરકારે જાહેરાત કરી હતી કે જે એસસી નું જે રિઝર્વેશન છે એ પંદર ટકાથી વધારીને સત્તર ટકા કરવામાં આવશે અને એસટી નું રિઝર્વેશન ત્રણ ટકાથી વધારીને સાત ટકા કરવામાં આવશે મિત્રો વાત કરીએ કર્ણાટકની તો કર્ણાટકના સીએમ કોણ છે હાલમાં તો કર્ણાટકના સીએમ છે બસવરાજ બોમાઈ કર્ણાટકના રાજ્યપાલ કોણ છે તો મિત્રો કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ હાલમાં કર્ણાટક સરકારે વિધાનસભામાં કન્નડ ભાષા વ્યાપક વિકાસ બિલ બે હજાર બાવીસ રજૂ કર્યો કર્ણાટકના રાજ્યપાલે ધર્માંતરણ વિરોધી વિધેયકને મંજૂરી આપી કર્ણાટક સરકારે કૃષિને પ્રોત્સાહન આપવા માટે સાથે કરાર કર્યો છે એના હાલમાં મહિલાઓની પચીસ મીટર પિસ્ટલ ટીમ સ્પર્ધામાં ભારતે કયો મેડલ જીત્યો મહિલાઓની મીટર ટીમ સ્પર્ધામાં ભારતે જીત્યો છે મિત્રો સિલ્વર મેડલ તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે સિલ્વર મેડલ ને હાલમાં કોણે ફ્રોમ ડિપેન્ડન્સ ટુ સેલ્ફ રિલાયન્સ પુસ્તક લખી છે તો હાલમાં એક પુસ્તક આપી છે આવી છે 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 એનું નામ ફ્રોમ ડિપેન્ડન્સ ટુ સેલ્ફ રિલાયન્સ એ પુસ્તકના લેખક મિત્રો વિમલ ઝાલાન કોણ છે ડોક્ટર વિમલ ઝાલાન આ પુસ્તકના લેખક છે તો હવે થોડીક પુસ્તકની વાત કરીએ આપણે કોણ છે ડોક્ટર વિમલ ઝાલાન એક અર્થશાસ્ત્રી છે ઇકોનોમિસ્ટ છે તો હાલમાં શશી તરૂરની નવી બુક આવી છે આંબેડકર અ લાઈફ સોજર્ડ મારીને નવી બુક લખી છે વ્હીલ પાવર ઇન્ડિયન બેન્કિંગ ઇન રેટ્રોસ્પેક્ટ સેવન્ટી ફાઈવ યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ નામનું પુસ્તક લખ્યું છે આશુતોષ કરે લાયન ઓફ ધ ધાઈઝ હારદિત સિંઘ મલિક ધ રોયલ એરફોર્સ એન્ડ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર નામનું પુસ્તક લખ્યું છે સ્ટીફન બારકરે નેક્સ્ટ હાલમાં કયો દેશ ચેસ રમવાવાળા ટોપ બાર દેશોમાં સામેલ થયો છે કયો દેશ ચેસ રમવાવાળા ટોપ બાર દેશોમાં સામેલ થયો તો મિત્રો એ થઈ ગયું છે ભારત તો આ ઇમ્પોર્ટન્ટ રહેશે ભારતની વાત થઈ છે એના પછી હાલમાં કોણે ભારતનો ત્રીજો પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિક કોટા જીત્યો છે તો ભારતનો ત્રીજો પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિક કોટા જીત્યો છે સ્વપ્નિલ કુસાલે તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એના પછી હાલમાં દસ મીટર રાષ્ટ્રીય પેનકેક સિલાટ ચેમ્પિયનશીપનું ઉદઘાટન ઉદઘાટન લાલ ચોક શ્રીનગરમાં જ આવેલું છે નેક્સ્ટ હાલમાં જળવાયુ પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરાયું તો ફ્રેન્ડ હાલમાં જમ્મુ કાશ્મીર ખાતે જળવાયુ પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ફ્રેન્ડ વાત કરીએ જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરના સીએમ કોણ છે હાલમાં તો ફ્રેન્ડ જમ્મુ કાશ્મીરના સોરી સીએમ નથી જમ્મુ કાશ્મીર રાજ્ય નથી પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો જમ્મુ કાશ્મીરના હાલમાં એલજી એટલે કે લ્યુટિનન્ટ ગવર્નર કોણ છે તો એ છે મનોજ સિન્હા જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે મિત્રો શ્રીનગર હાલમાં મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં જે પહાડી લોકો છે એમને એસટીનો દરજ્જો આપવાની જાહેરાત કરી જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં લગભગ ત્રણ દશક પછી પહેલો મલ્ટીપ્લેક્સ ખુલ્યો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલે એકસો વીસ ફીટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે નેક્સ્ટ હાલમાં કયા મંત્રાલય દ્વારા કાશી તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું તો ફ્રેન્ડ હાલમાં કાશી તમિલ સંગમ આ જે ફેસ્ટિવલ છે આ

તો વાત થઈ છે અંડર ટ્વેન્ટી થ્રી કુસ્તી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતવાવાળા પહેલા ભારતીય બન્યા છે અમન સેહરાવત નેક્સ્ટ છે હાલમાં બંગાળની ખાડીમાં આવેલ વાવાઝોડા સિતરાંગને કયા દેશે નામ આપ્યું તો હાલમાં બંગાળની ખાડીમાં એક ચક્રવાત એક વાવાઝોડું આવ્યું છે એનું નામ આપવામાં આવ્યું છે સિતરાંગ હવે પ્રશ્ન એ છે કે નામ કોણે આપ્યું તો મિત્રો એ નામ આપ્યું છે થાઇલેન્ડે થાઇલેન્ડ દ્વારા નામ આપવામાં આવ્યું વાત કરીએ થાઇલેન્ડની થાઇલેન્ડનું કેપિટલ છે બેંગકોક

હાલમાં કોણે ત્રીજી વખત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના મહાસચિવ બન્યા સી જિનપિંગ હાલમાં કયા રાજ્યની વિધાનસભાના ડિપ્ટી સ્પીકર આનંદ મનાનીનું નિધન થયું છે કર્ણાટક હાલમાં પિન્ટોલાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે સૂર્યકુમાર યાદવ હાલમાં ઉત્તર પ્રદેશ હેપકિડો સંઘના અધ્યક્ષ કોણ બન્યા છે મનીષ સિંઘ હાલમાં અયોધ્યામાં કેટલા લાખ દેવા પ્રગટાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો પંદર પોઈન્ટ છોતેર લાખ હાલમાં કઈ ક્વિઝને વર્લ્ડ બુક ઓફ લંડનમાં સ્થાન મળ્યું છે ગુજરાતમાં પૂરી કરવા વાળી પહેલી ભારતીય લાઈફ આંતરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું દેહરાદૂન રાઈટ આન્સર હતું હાલમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાન રાઈટ આન્સર હતું હાલમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા ભારતીય ખેલાડી કોણ બન્યા વિરાટ કોહલી રાઈટ આન્સર હતું નવા પીએમ કોણ બન્યા છે સુનક રાઈટ આન્સર હતો હાલમાં યુરોપીય સંસદનો સકારો પુરસ્કાર કયા દેશના લોકો અને રાષ્ટ્રપતિને આપવામાં આવ્યો યુક્રેન રાઈટ આન્સર ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં એ કયા રાજ્યના જેપોર એરપોર્ટને લાઇસન્સ આપ્યો છે સોરી આ ગયા વર્ષનો ગઈ કાલે જે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ઓડિશા રાઈટ આન્સર હતું ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં ઇન્ટરનેશનલ સોલર ગઠબંધનનો પ્રમુખ દેશ કયો બન્યો છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફ્રેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ